નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ એજ્યુકેશન ચેનલ જેનું નામ છે એજ્યુકેર આજે છે અઢાર જુલાઈ અને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ વિશેની હવે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને પણ હિટ કરો જેથી તમને આવનારા અમારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે અને આજના આ વિડીયો લેક્ચરની ફાઇલ પીડીએફ ફાઇલ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો જે રિવિઝન માટે ખૂબ ઉપયોગી છે વિડીયોને શરૂ કરીએ પેલો પ્રશ્ન કયા રાજ્યમાં જાહેર સ્થળે દારૂ પીનારને દંડ કરવામાં આવશે તો એ દંડ અત્યારે કરવામાં એવી જાહેરાત કરાઈ છે ગોવા સરકાર દ્વારા તો ગોવા સરકાર દ્વારા મનોહર પારિકર ત્યાંના સીએમ છે હવે તેના દ્વારા જાહેરાત કરાઈ છે કે ગોવામાં જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળે પબ્લિક પ્લેસ પર ડિંક ડ્રિંક કરતો પકડાશે તો તેને પચીસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં જે આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓમાં જે દારૂની કુટેવ જે પડી ગઈ છે દારૂની કૂટેવ તેને દૂર કરવા માટે અને તેને કાબૂમાં રાખવા માટે આ પ્રકારની એક કાયદો ત્યાંની સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને તેની ઇફેક્ટિવ ડેટ છે પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટથી આ કાયદાને લાગુ કરવામાં આવશે ગોવામાં અને ત્યારબાદનો બીજો પ્રશ્ન ફોબર્સ વર્લ્ડ્સ હંડ્રેડ લા હાઇસ્ટ પેઇડ સેલેબ્સમાં ભારતના કેટલા અભિનેતાનો સમાવેશ થયો તો કે ભારતના બે અભિનેતાનો સમાવેશ થયો છે ફોબર્સના આ મેગેઝીનમાં કે વિશ્વના સૌથી વધુ કમાણી કરતા વધ સૌથી વધુ કમાણી કરતા સો એક્ટર્સ તો એમાં સમાવેશ થયો છે બે અભિનેતાનો જે જેનું નામ છે સલમાન ખાન અને શાહરૂખ ખાન સોરી સલમાન ખાન અને અક્ષય કુમાર તો અક્ષય કુમારને આ મેગેઝિનમાં છોતેરમું સ્થાન મળ્યું છે અને સલમાન ખાનને આ મેગેઝિનમાં બ્યાસીમું સ્થાન મળ્યું છે બે હજાર સત્તરના લિસ્ટમાં આ ત્રણેય એક્ટરનો સમાવેશ આ મેગેઝિનમાં હતો પરંતુ બે હજાર અઢારના લિસ્ટમાં શાહરૂખ ખાનનું ક્યાંય નામ નથી અને આ લિસ્ટમાં પહેલા નંબર પર છે હોલિવૂડના એક્ટર ફ્લોઈડ મેધર જેની સંપત્તિ છે બસો પંચ્યાસી બિલિયન મિલિયન ડોલર અને બીજા નંબર પર છે જ્યોર્જ ક્લોની સંપત્તિ છે ને ઓગણચાલીસ મિલિયન ડોલર ત્રીજા નંબર પર છે કાયલી જેનર જેની સંપત્તિ છે એકસોને સુડતાલીસ મિલિયન ડોલર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ બોમ્બે હાઈકોર્ટે કયા એક્ટ અંતર્ગત પેરેન્ટ્સ તરફી ચુકાદો આપ્યો છે તો બોમ્બે હાઈકોર્ટે આ આ પ્રશ્નનો સાચો જવાબ છે એ બોમ્બે હાઈકોર્ટે મેન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ બે હજાર બે હજાર સાત અંતર્ગત પેરેન્ટ્સ તરફી ચુકાદો આપ્યો છે તો આ ચુકાદામાં શું કહ્યું બોમ્બે હાઈકોર્ટે તો કે સંપત્તિને વારસાગત જે સંપત્તિ સંપત્તિ આ કાયદો છે તે અંતર્ગત ચુકાદો આપ્યો છે તો કોઈ પેરેન્ટ્સ છે જે સંપત્તિ પહેલેથી જ તેના સંતાનના નામે કરી ચૂક્યા હોય હવે ત્યારબાદ જો તે સંતાન તેના માતા પિતાની પૂરતી દેખરેખ ન રાખતું હોય તો

તેના પિતાની નોકરી હોવાથી તેનો જન્મ યુપીના લખનૌમાં થયો હતો તેણે બંગાળી હિન્દી ગુજરાતી ભોજપુરી મરાઠી મલયાલમ અને ગુજરાતી જેવી કેટલી બધી મૂવીઝમાં કામ કરેલું છે અને બાસઠ વર્ષે તેનું કિડની કિડનીનો કોઈ પ્રોબ્લેમ હોવાથી તેનું નિધન થયું છે ત્યારબાદનો પ્રશ્ન પાંચમો પ્રશ્ન કયા રાજ્યમાં વીચ હન્ટિંગ બિલ રાષ્ટ્રપતિ દ્વારા માન્ય કરાયું તો કે આસામમાં આસામ રાજ્યમાં આ વીજ હન્ટિંગ બિલ રાષ્ટ્રપતિ દ્વારા માન્ય કરાયું તો વીજ હન્ટિંગ બિલ એ શું છે તો આસામ રાજ્યમાં એક જૂની બહુ બહુ જૂની અંધશ્રદ્ધા ચાલી આવે છે કે જો એમાં માણસોને અને ખાસ કરીને મહિલાઓને એવી એક તેને તરીકે જાહેર કરવામાં આવે અને જો એ ચૂડેલ તરીકે જાહેર કરવામાં આવે ત્યારબાદ તેની હત્યા કરવામાં આવે છે જાહેરમાં તેની હત્યા કરી નાખવામાં આવે છે તો આ અટકાવવા માટે આ વીજ હન્ટિંગ બિલ એ આસામની એસેમ્બલીમાં તેર ઓગસ્ટ બે હજાર પંદરના રોજ આ પાસ કરવામાં આવ્યું હતું જેને હા હવે રાષ્ટ્રપતિએ સાઇન કરીને એક કાયદો જ બનાવી દીધો છે કે વીજ હન્ટિંગ એક્ટ બનાવી દીધો છે કાયદો અને બે હજાર એકથી માંડીને બે હજાર સત્તર સુધી આ વીચ હંટીંગના એકસો ત્રાણું કેસો આસામ રાજ્યમાં નોંધાયા હતા જેમાંથી એકસો ચૌદ મહિલાઓ અને ઓગણસી પુરુષો હતા ને મારી નાખવામાં આવ્યા હતા હવે આ એક્ટ અત્યારે બની ગયો છે તો એક્ટ આ એક્ટ અંતર્ગત જો કોઈ અપરાધી પકડાશે તો તેને પાંચ લાખની રોકડી સજા પાંચ લાખનો દંડ અને સાત વધુમાં વધુ સાત વર્ષની ઉંમર કેદ અને આ ઉંમર કેદ આજીવન પણ થઈ શકે છે આ જીવન પણ આ જીવન સુધી પણ લંબાઈ શકે છે અને બીજું એક કે આ ગુનામાં જે કોઈ વ્યક્તિ પકડાય તેની બેલ ન થઈ શકે અને આ અક્ષમ્ય ગુનો છે એવું જણાવ્યું છે હવે છઠ્ઠો પ્રશ્ન ક્યા રાજ્યની સરકાર દ્વારા દુષ્કર્મ પીડિતાને સહાય કરવાની ઘોષણા કરાઈ તો આ બિહાર રાજ્યની સરકાર દ્વારા દુષ્કર્મ પીડિતાને સહાય કરવાની ઘોષણા કરાઈ છે હવે બિહાર કેબિનેટે એક નિર્ણય લીધો છે કે એસિડ એટેક અથવા રેપનો ભોગ બનેલી મહિલાઓને આજીવન પ્રતિ મહિનો દસ હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે અને આ પહેલાં આ રીતની કોઈ રેપ રેપ પીડિત દુષ્ક રેપ રેપ પીડિત મહિલાઓ હોય તેને ત્રણ લાખ રૂપિયાની સહાય કરવામાં આવતી જ એટલે કે વન ટાઈમ ત્રણ લાખ રૂપિયા આપવામાં આવતા જે હવે વધારીને છ લાખ રૂપિયા કરાયા છે અને ઉપરાંત આ ઉપરાંત દસ હજાર રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવશે અને જો આ મહિલાની ઉંમર ચૌદ વર્ષ કરતાં નાની હોય આ મહિલાની ઉંમર ચૌદ વર્ષ કરતાં નાની હોય તો આ દસ હજાર જે અપાય છે તેમાં પચાસ ટકા ઉમેરીને વધારાના એટલે કે ટોટલ એને પંદર હજાર પંદર હજાર પ્રતિ મહિનો આપવામાં આવશે એવું ત્યાંની આ સરકાર દ્વારા એક અત્યારે જાહેરાત કરાઈ છે હવે ત્યાર બાદનો પ્રશ્ન જોઈએ સાતમો પ્રશ્ન હાલમાં ગુજરાતના કયા શહેરમાં પીવાના પાણીનું એટીએમ મુકાયું છે તો કે ગુજરાતના ગાંધીનગર શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત એક એટીએમ મુકાયું છે પીવાના પાણીનું તેમાં અને અત્યારે ટોટલ ચૌદ મશીનો મુકાવવાની ચૌદ મશીનો જે સ્થાયી મશીનો હશે અને ચાર મશીનો મોબાઈલ મશીનો એટલે કે કોઈ વેનમાં સ્થાપિત કરેલા હશે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે આવા ટોટલ ચૌદ ને ચાર અઢાર મશીનો મૂકવાની વાત કરાઈ છે એમાંનું એક મશીન અત્યારે ચાલુ થઈ ગયું છે જે હવે આમાં કઈ રીતનું રહેશે કે બે રૂપિયા તમે નાખો એટલે તમને બસ્સો એમ પીવાનું ચોખ્ખું પાણી મળી રહેશે જેમાં બોટલ એક જે તે પાણી ભરનારો ગ્રાહક હશે તેને લઈ જવાની રહેશે અને પાંચ રૂપિયામાં એક લિટર પાણી પાંચ રૂપિયામાં એક લિટર પાણી અને પચીસ રૂપિયામાં વીસ લિટર પાણી આ આવા દરે પાણીનું વિતરણ કરાશે અને રોજનું એક મશીનમાં પાંચ હજાર લીટર પાણી આપવામાં આવશે એક મશીનમાં પ્રતિદિન પાંચ હજાર લીટર પાણી અપાશે ત્યારબાદનો આઠમો પ્રશ્ન જોઈએ પીએમ મોદીએ કઈ કેનાલ યોજનાને રાષ્ટ્રને સમર્પિત કરી તો પીએમ મોદીએ બાણસાગર કેનાલ પ્રોજેક્ટ ઓપ્શન ડી બાણસાગર કેનાલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરી હવે આ બાણસાગર કેનાલ પ્રોજેક્ટ એ શું છે તો કે બાણસાગર કેનાલ પ્રોજેક્ટ એ એક જોઈન્ટ વેન્ચર છે ત્રણ રાજ્યોનું યુપી એમ અને બિહાર આ ત્રણ રાજ્યોનું જોઈન્ટ વેન્ચર છે જેનું ટોટલ કેનાલ નેટવર્ક એકસો ને એકોતેર કિલોમીટર લાંબુ છે એકસો એકોતેર કિલોમીટરની મીટરનું આમ અંતર ધરાવે છે કેનાલ નેટવર્ક ટોટલ અને આ કેનાલ નેટવર્કથી મિર્ઝાપુર અને ઇલાહાબાદ જિલ્લાના કિસાનોને ટોટલ એક લાખ અને સિત્તેર હજાર કિસાનોને ફાયદો થશે આનાથી સિંચાઈની સુવિધા મળી રહેશે અને સિંચાઈને પણ વેગ મળશે એવું ત્યાં ઇનોગ્રેશન ટાઈમે અત્યારે પીએમ મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું બાદનો પ્રશ્ન જોઈએ નવમો પ્રશ્ન હાલમાં ગોવામાં દાખલ કરાયેલ ગોવા આઈટી પોલિસી બે હજાર અઢાર કઈ પોલિસીના સ્થાને દાખલ કરાઈ તો કે એ પોલિસી હતી જેને ગોવા આઈટી પોલિસી બે હજાર અઢાર દ્વારા રિપ્લેસ કરાવી તે હતી ગોવા આઈટી પોલિસી બે હજાર પંદર તો આ પોલિસીને બે હજાર અઢારની પોલિસીથી રિપ્લેસ કરાઈ છે તો બે હજાર અઢારની પોલિસી એ હાલમાં જેનું અત્યારે ઇનોગ્રેશન કરવામાં આવ્યું આપણા કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રી રવિશંકર પ્રસાદ અને ત્યાંના સીએમ મનોહર પારિકર દ્વારા તો આનો શું હેતુ શું છે ગોવા આઈટી પોલિસીનો તો કે ગોવા આઈટી પોલિસીનો સામાન્ય એવો હેતુ છે કે કોઈ એવી પાંચ મલ્ટીનેશનલ આઈટી કંપની એને ગોવા રાજ્યમાં રોકાણ કરવા માટે આકર્ષિત કરવી અને આ પાંચ આઈટી કંપની ગોવા રાજ્યમાં રોકાણ કરશે એટલે અને આ તેનાથી આઠ હજારથી લઈ દસ હજાર સુધીની નોકરીઓ ઊભી કરવાની ત્યાંના સ્થાનિક લોકો માટે આટલી નોકરીઓ ઊભી કરવાનો એક પ્લાન છે એવો હેતુ છે આ પોલિસીનો હવે આ પોલિસીની થોડીક હાઈલાઇટ્સ જોઈ લઈએ તો કે હાલની આઈટી કંપનીઓ છે હાલની અત્યારે ગોવામાં જેટલી પણ આઈટી કંપનીઓ છે તેને ત્રણ શિફ્ટમાં કામ કરવાની પરમિશન મળી ગઈ આઠ આઠ કલાકની ત્રણ શિફ્ટમાં આ કામ કરવાની આ પોલિસી અંતર્ગત તેને પરમિશન મળી છે બીજું એ કે જે અત્યારે કોઈપણ યુનિટ છે તે જે સોલાર પાવર ઉપર ચાલતા હશે તેને સ્પેશિયલ ઇન્સેન્ટિવ મળશે અને ઇન્ટરનેટ સબસિડી મળશે તથા હવે કોઈ કેમ્પસ ઇન્ટરવ્યૂ હોય તેના માટે સરકાર દ્વારા કેટલીક સહાય અપાશે હવે ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ પણ કંપની પોલિસી અંતર્ગત કોઈ પણ કંપની તમે રજીસ્ટર કરાવો કે અમારે અહીંયા આગળ કંપની ચાલુ કરવી છે તો તે જેના તેને લગતા જે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે જે બધું ચે ચેક કરવામાં જે સમય લાગે છે તે છે નેવું દિવસનો નેવું દિવસની અંદર બધું તમને ક્લિયર કરી દેવામાં આવશે એટલે આટલા ઓછા સમયગાળાની અંદર તમારા બધા જે કામો છે તે પતી જશે એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે તો બસ અહીંયા આગળ આજના કરંટ અફેર્સ પૂરા થાય છે હવે કાલનો પ્રશ્ન કાલના લેક્ચરમાં જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો સાચો જવાબ છે એ દુર્ગા શક્તિ હરિયાણા સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે દુર્ગા શક્તિ નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી અને હવે બીજો એક પ્રશ્ન જેનો તમે જવાબ કોમેન્ટ બોક્સમાં આપો એ પ્રશ્ન છે હાલ ઇસરો દ્વારા કયા સેટેલાઇટ વ્હીકલ એન્જિનનું સફળ પરીક્ષણ કરાયું તો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો હવે તમે જો દરરોજ વિડીયો જોતા હશો તો તમે તમે આનો જવાબ ચોક્કસ આપી શકશો બસ અહીં સુધી રાખી રાખીએ છીએ ફરી મળીશું આવતીકાલે કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત